राज्य में कोरोना अंगे थयेली सुओ मोटो अरजी पर सुनावणी। आरटीपीसीआर रिपोर्ट एक्यूरेट नहीं एटले सीटी स्केन की जरूर पड़े। हाईकोर्टे कहू रिपीट टेस्ट करता आरटीपीसीआर टेस्ट वधु एक्यूरेट। 108 विना दर्दियों ने दाखल नहीं कराता एवं पण ध्याने आव्यु छे। हाईकोर्टे आ वस्तु की नोंध लीधी छे। सरकारी हॉस्पिटल में कोईपण टेस्ट करेलो होय ते तमाम ने दाखल कराई छे। सरकारी वकीले दलील करी डेजिग्नेटेड कोविड हॉस्पिटल केम दर्दियों ने दाखल नहीं करती। 108 की मदद लीधेला दर्दियों ने समयसर सारवार मळे ते जरूरी। रोजना 1,73,000 टेस्ट कराई छे। सरकारना वकीले दलील करी तो 2 अठवाडिया में 40 जेटला आरटीपीसीआर मशीन शुरू कराशे। दाहोद भरूच नर्मदा तापी में पण आरटीपीसीआर टेस्टिंग थई रह्यु छे तेवुं सरकारी वकीले कह्युं। तो कोरोना अंगे सुओ मोटो अरजी पर सुनावणी थई रही छे। आरटीपीसीआर जे टेस्ट छे एक्यूरेट नथी एटला माटे सीटी स्केन नी जरूर पड़े छे तेवुं हाईकोर्टे कह्युं। रिपीट टेस्ट करता पण आरटीपीसीआर टेस्ट वधु एक्यूरेट अने 108 विना दर्दीओने दाखल नथी कराता एवुं पण हाईकोर्टना ध्याने आव्युं छे। सरकारी हॉस्पिटलमां कोईपण टेस्ट करेलो होय त्यारे पण तमामने दाखल कराई छे। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિવ્યા ચૌહાણ પાસેથી। દિવ્યા, હાઈકોર્ટમાં કોરોના મામલે સુનાવણી થઈ રહી છે કે આ પ્રકારની દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી અને હાઈકોર્ટે શું ટકોર કરી? કરવામાં આવી રહી છે રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને સુઓ મોટો જે દાખલ કરવામાં આવી છે એફિડેવિટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે જેમાં કોર્ટ દ્વારા વિધક સવાલો હાઈકોર્ટને સરકારને કરવામાં આવ્યા છે કે કેટલીક વખત તો દર્દીઓ પણ સવાલ કરતા હોય છે કે તેમને યોગ્ય વ્યવસ્થાઓ મળતી નથી, બેડ પણ મળતા નથી, જે અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ જે દાવાઓ છે તે કરવામાં આવ્યા છે કે અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ છે તે ખૂબ કપરી જોવા મળી રહી છે અને 76% જેટલા બેડ છે તે ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। સાથે જ અમદાવાદમાં 85% બેડ અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે તો ભાવનગરમાં 91%, જામનગરમાં 86%, જ્યારે અલગ અલગ આંકડાકીય માહિતીઓ છે તે રાજ્ય સરકારે આજે કોર્ટમાં રજૂ કરી છે। કુલ 895 કોવિડ ડેઝિગ્નેશન હોસ્પિટલો છે તે પણ હવે કાર્યરત કરી દેવામાં આવી છે, જેમાંથી 304 તો કોવિડ કેર સેન્ટરો છે તે શરૂ કરવામાં આવેલા જોવા મળી રહ્યા છે। ત્યારે કોર્ટે પણ સરકારને ટકોર કરી છે કે વારંવાર દર્દીઓની ફરિયાદો આવી રહી છે કે યોગ્ય બેડ મળતા નથી, બેડની વ્યવસ્થાઓ હોસ્પિટલમાં કરવામાં નથી આવી, તો શા માટે આ પ્રકારનો અભાવ છે તે સરકારની કામગીરીમાં જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્ય સરકારે આંકડાકીય માહિતી છે તે કોર્ટ સમક્ષ મૂકી છે। સુવિધાના અભાવના કારણે તમામ બાબતો લોકો સુધી પહોંચતી નથી, આ ટકોર રાજ્ય સરકારને હાઈકોર્ટે કરી છે। મહત્વનું છે કે રાજ્ય સરકારનું જે એફિડેવિટ છે તેમાં કોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી છે અને સુવિધાનો અભાવ હજી સુધી છે આ બાબતને પ્રથમદર્શી કોર્ટે પણ નોંધી છે। હજી રાજ્ય સરકારે કામગીરી કરવી જોઈએ, આ બાબતની ટકોર પણ રાજ્ય સરકારને હાઈકોર્ટે આપી છે। એક તરફ દર્દીઓની વારંવાર વ્યવસ્થાઓના નામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે, યોગ્ય સુવિધાઓ છે તે મળતી નથી અત્યારે, આ બાબત પણ કોર્ટે નોંધ લીધી છે અને અત્યાર સુધી સુવિધાનો અભાવ છે તે બાબતને પણ કોર્ટે નોંધ્યું છે અને સરકારને આ બાબત યોગ્ય વ્યવસ્થાઓ દર્દીઓને હાલાકી ન પડે તે કરવામાં આવે। બીજી જે હિયરિંગ જે કરવામાં આવી તેમાં બેડની વ્યવસ્થાઓ જે હોસ્પિટલમાં પૂરતી મળી રહે આ બાબત ઉપર ભાર મૂકવા માટે કોર્ટે રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ કર્યો છે। સાથે જ ઇન્જેક્શનની અછત મામલે પણ હજી ચર્ચા ચાલુ છે। આરટીપીસીઆર ટેસ્ટ ગ્રામ્ય વિસ્તારમાં કેટલા કરવામાં આવ્યા છે તે બાબત અંગે પણ ચર્ચા કરવામાં આવી। ઓક્સિજનની જે અછત જોવા મળી રહી છે તે બાબતની પણ ચર્ચા કોર્ટમાં કરવામાં આવી। હજી પણ હાઈકોર્ટમાં સુનાવણી જે છે તે કોર્ટની ચાલુ જોવા મળી રહી છે। રાજ્ય સરકારે જે તમામ જે દાવાઓ કર્યા છે તે તમામ દાવાઓને કોર્ટે નકારી રહ્યા છે, સાથે દર્દીઓ અને બેડની વ્યવસ્થાઓ સુધી પણ હજી સુધી મળતી નથી। આ બાબત ત્યારે જ બને કે જ્યારે સુવિધાનો અભાવ હોય અને આ બાબત પ્રથમદર્શી કોર્ટે પણ નોંધી છે। જી જી દિવ્યા, ધન્યવાદ તમામ જાણકારી બદલ।